ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ બાદ કોણ? છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દાને લઈને ગણગણાટ ચાલી રહ્યો છે, કેટલાય નામ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે હવે ત્રણ નામ એવા છે જે સૌથી વધારે રેસમાં આગળ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કયા આ નામ છે, કોણ છે આ ચહેરાઓ, તે જાણો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. કોના શિરે મુકાશે ગુજરાત ભાજપના પ્રમુખનો તાજ? કોણ લેશે સીઆર પાટીલની જગ્યા? મોદી શાહ કોને સોંપશે ગુજરાતનું સુકાન? ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને કોકડું ગૂંચવાયેલું છે અને રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પહેલી પસંદનો બને તેવું સૂત્રો કહે છે. ખાસ તો ગુજરાતની ઓબીસી સમાજની વોટ બેંકને ધ્યાને રાખતા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાને પ્રાધાન્ય અપાઈ શકે. અને હાલ ભાજપ હાઈકમાન્ડમાં ત્રણ ઓબીસી ચહેરા પર વિચારણા ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. અને આ ત્રણ નામ છે પૂર્ણેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલ. અત્યાર સુધી ગુજરાતમાં જાણીતા ઓબીસી ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ટોપ પર હતું, પરંતુ હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ભાજપના હાથમાંથી જતા તેમના નામને લઈને નારાજગી જોવા મળી. ત્યારે આ બધાની વચ્ચે ઉપરોક્ત ત્રણ નામ ચર્ચામાં છે અને આગામી એક સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી પણ શક્યતા છે. સૌથી પહેલું નામ છે પૂર્ણેશ મોદી, જેમણે હાલમાં જ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ત્યારે પણ તેમના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. આપને જણાવી દઈએ કે સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. માર્ગ અને મકાન પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન તથા યાત્રાધામ જેવા વિભાગોના તે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી. આ કારણોથી જ તે પાર્ટી અને હાઈકમાન્ડની ગુડબુકમાં છે. વળી દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી ભાજપ જો ભૌગોલિક સમીકરણ સેટ કરવાને મહત્વ આપે તો પણ આ નામ સૌથી સાનુકૂળ છે. મુખ્યમંત્રી અમદાવાદના હોવાથી પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના બનાવવાનું પાર્ટી મન બનાવે તો પૂર્ણેશ મોદી તેમાં ફિટ બેસે તેમ છે. બીજું નામ છે જગદીશ પંચાલ, જે હાલ નિકોલથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અમિત શાહની નજીકના છે, વ્યવસાયે ઉદ્યોગપતિ છે, શિક્ષિત છે અને દરેક બાબતોમાં સમજ ધરાવે છે. છેલ્લી બે ટર્મથી સરકારમાં મંત્રી હોવાના લીધે સમગ્ર રાજ્યની રાજકીય તાસીરથી પણ પરિચિત છે. ઓબીસી સમાજમાં મોટું નામ છે, સાથે જ પ્રતિભા ધરાવતા હોવાથી તેમનું નામ હાલ વિચારણામાં છે. ત્રીજું નામ છે મયંક નાયક. મયંક નાયકને ભાજપમાં પાયાના કાર્યકર તરીકે ઓળખાય છે. તેમણે હમણાં જ પાર્ટી રાજ્યસભાના સાંસદ બનાવીને મોકલ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર રાજ્યના નાના નાના સમાજોના પ્રતિનિધિને મુખ્યમંત્રીના બંગલે બોલાવી તેમની સાથે મુલાકાતો કરાવવાનું તેમણે મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિઓને આ રીતે સીધા જ સીએમ અને ભાજપ સાથે જોડવાનું કામ પાર્ટીને પસંદ આવતા તેમને ઇનામ સ્વરૂપે રાજ્યસભાનું સાંસદ પદ મળ્યું હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતથી તે આવતા હોવાથી પ્રદેશનું સમીકરણ પણ સેટ થાય છે. મયંક નાયક હમણાં સુધી ભાજપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેમનું સંઘના નેતાઓ સાથે પણ સંકલન સારું છે, જે તેમણે
પ્રદેશ પ્રમુખ પદ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે. સમગ્ર મુદ્દા આપનું શું અનુમાન છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.